મેં ઘણી વખતે વાંચ્યું સાંભળ્યું કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે. જેને ગુરુ ન કર્યા હોય ને એને નગુરો કહેવાય. નગુરાને તો સ્વર્ગમાં તો નહીં નરકમાં પણ સ્થાન ન મળે એમ કહેવાય છે. નગુરાને કોઈ ન પકડે, એનો હાથ કોઈ ન પકડે, એટલે ગુરુ કરવા જોઈએ. અને એના ભીતરમાં એક લગન લાગી કે મને ગુરુ મળે, મને ગુરુ મળે. એને ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ મારી ભક્તિ થોડી પણ સારી હોય ને તો મને સદગુરુ મળવા જોઈએ, મને સદગુરુ મળવા જોઈએ. અને એક દિવસ ગુરુ પૂર્ણિમાના દિવસો આવ્યા. અગિયારસના દિવસે એ બેને સંકલ્પ કર્યો કે આજથી અન્ન જલનો ત્યાગ, ગુરુ પૂનમના દિવસ સુધીમાં મને સદગુરુ મળવા જોઈએ. અગિયારસથી અન્ન જલ છોડી દીધા છે. અગિયારસ, બારસ, તેરસ, ચૌદસ કોઈ ન મળ્યું, પણ છતાંય આશા અમર છે. એને આશા ન છોડી. એને વિચાર કર્યો કે આવતીકાલે હજી પૂનમ છે, ગુરુદેવ મને જરૂર મળશે. અને ચૌદસની રાત્રિએ પોતાના ઘરને આખા નાનું સરખું ઝૂંપડું હતું બિચારીનું, ગાયનું ગોબર લાવીને લીપીને સાફ કરી દીધું. કાલે ગુરુ પૂનમ છે, મને ગુરુદેવ કાલે ચોક્કસ મળશે. અને આંગણામાં રંગોળી પાડી દીધી, ફૂલવાડીમાંથી ફૂલ લઈ આવી, સજાવી દીધું, આરતીની થાળી તૈયાર કરી દીધી. સવાર થઈ અને એટલો અંતરમાં આનંદ છે કે આજે મને મારા ગુરુજી મળશે, આજે મને મારા ગુરુજી મળશે. બે જણ હતા ઘરવાળાને સવારમાં ચા નાસ્તો કરાવી દીધો, ટિફિન તૈયાર કરીને આપી દીધું. એ તો બિચારો કામે નીકળી ગયો, એકલી હતી. ગુરુદેવનું સ્મરણ કરતી એ તો ઉમરા ઉપર બેઠી કે હવે મારા ફળિયામાં જે પહેલો આવે ને એને હું મારો ગુરુ બનાવીશ. હે ભગવાન, તારે જેને મોકલવું હોય એને મોકલજે. સંકલ્પ લઈને ઉમરામાં બેઠી છે, ગુરુદેવનું સ્મરણ કરે છે. અને અચાનક દૂરથી ભગવા વસ્ત્રોને ધારણ કરનારો એક એવો ઊંચો પડછંદ આદમીને આવતો જોયો. આવા માનવને આવતા જોઈ અને એટલી ખુશ થઈ ગઈ કે મારા ગુરુજી પધાર્યા, ગુરુજી પધાર્યા, ને દોટ મૂકી અને જઈ અને સીધી ગુરુના ચરણોમાં દંડવત પ્રણામ કરવા લાગી. ગુરુદેવ તો બિચારા ડઘાઈ ગયા કે આટલો બધો ભાવ, આટલો બધો પ્રેમ. બે હાથ જોડીને ગુરુજી તો ખસી ગયા અને પેલી કહેવા લાગી, પધારો પધારો ગુરુજી, ગુરુજી પધારો. આજે મને ખબર જ હતી કે મારા ગુરુજી મારા ઘરે પધારશે જ. આવો 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 કરી અને એ તો ઘરના આંગણે લઈ ગઈ. દરવાજામાં બહાર ઊભા રાખ્યા, આરતીની થાળી તૈયાર હતી, સજાવી અને લઈ આવી, પ્રગટાવી દીધી આરતીની થાળી અને ગુરુજીની આરતી ઉતારવા માંડી. જ્યોતિ સે જ્યોતિ જગાઓ સદગુરુ, જ્યોતિ સે જ્યોતિ જગાઓ સદગુરુ, અંતર તિલિંગ મિટાઓ સદગુરુ, અંતર તિલિંગ મિટાઓ સદગુરુ. હે પરમેશ્વર, હે સર્વેશ્વર, સદગુરુની આરતી ઉતારી, હૃદયથી ભાવથી પ્રાર્થના કરી અને ગુરુદેવને પોતાના ઘરમાં લઈ ગઈ. કહેવાય કે બહુ દિવસથી સાચવીને મૂકી રાખેલી નવી ચાદર પોતાના પલંગ ઉપર બિછાવી છે, ગુરુદેવને બેસાડ્યા અને પોતાના ઘરમાં હતી કથરોટ લઈ આવી અને ગંગાજળ આપણા જેવા કોઈ ગયા હોય ને હરિદ્વાર તે વળી વહેંચ્યું હોય ને પાછું, સાચવીને મૂકેલું ગંગાજળ લઈ આવી પોતાના ગામનું જળ મિક્સ કર્યું અને ગુરુદેવના ચરણ પખાડ્યા છે. ગુરુદેવના ચરણ ધોયા છે ને ચરણ ધોતા ધોતા ખુશ ખુશાલ થયેલી એ ભાઈ, આજે તો હૃદય એનું અંતર આનંદ ઉમંગ માતો નથી કે આજે મારા ભગવાને કૃપા કરીને મને સદગુરુ મળ્યા.
અંતરથી આનંદના હિલોડા લઈ રહ્યા છે ને ગુરુદેવ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ભાવના. તમે જુઓ કે જે ગુરુદેવ પધાર્યાની વાત કરીએ અને ગુરુદેવ આવ્યા છે, હે કેવું સદભાગ્ય કહેવાય. આવો, સીતારામ બાપુ પધાર્યા છે. ગુરુદેવ તુમ્હારી જય જય, સદગુરુ તુમ્હારી જય જય, ગુરુદેવ તુમ્હારી જય જય હો, સદગુરુ તુમ્હારી જય જય હો, ગુરુદેવ તુમ્હારી જય જય હો, સદગુરુ તુમ્હારી જય જય હો, ગુરુદેવ તુમ્હારી જય જય હો, સદગુરુ તુમ્હારી જય જય હો, પરમ ગુરુ તુમ્હારી જય જય હો, પરમ ગુરુ તુમ્હારી જય જય હો, સદગુરુ તુમ્હારી જય જય હો, સદગુરુ સદભાગ્ય કહેવાય જ્યાં ગુરુનું સ્મરણ થાય અને ગુરુ પધારે. પણ આપણા બધાનું એક અહોભાગ્ય છે આપણા નજીકના સ્થાનમાં જંતરાલમાં પરમ સંન્યાસી બાલ સંન્યાસી એવા સીતારામ બાપુ આવા દૂતો છે ને, મૌન રહી અને પોતાનું કામ કરે. અને ખરેખર આજે એમના દર્શન ગુરુનો મહિમા ગવાતો હોય અને ત્યાં થાય. બસ બેસી જાઓ બધા શાંતિથી. તો એક અનન્ય પ્રેમ અનન્ય આનંદ કહેવાય. પણ જુઓ તમે ગુરુની લીલા કેવી છે, ગુરુની લીલા કેવી છે. આજે એક ગામડાની બાઈને સદગુરુ મળ્યા, અંતરમાં આનંદ થયો છે. ગુરુદેવ દૂધ લેશો કે? ગુરુદેવ વિચાર કરે કે હા હા, કેમ નહીં બેન, તારો આટલો ભાવ છે, તમે જે આપશો એ પ્રસાદ લઈશું. ગુરુદેવ વિચાર કરવા લાગ્યા કે ક્યાં ભગવા વસ્ત્રો પહેર્યા અને ક્યાં મને આ ગુરુના સ્થાને બેસાડી દીધા. આ કોણ છે જેને ગુરુ બનાવીને ઘરમાં લાવ્યા, એ કોણ છે? આપણને તો એવા સમર્થ સદગુરુ મળ્યા અને એની એક પ્રતીતિ કરાવનાર આજે સીતારામ બાપુ મળ્યા. પણ આપણે જે ચર્ચા કરીએ છીએ એ તો એક લૂંટારો હતો, જેલ તોડીને ભાગતો કેદી હતો. સંતાતો સંતાતો આ ગામ પેલું ગામ ફરતા ફરતા એ આ ગામમાં આવ્યો અને નદી કિનારે નાવા ગયો ત્યારે કેટલાક સંતો નહતા હતા, એના કપડાં જોયા એટલે નાઈને એક કપડાં પહેરીને નીકળી ગયો. એને તો કાંઈ ખબર નથી પણ હતો બ્રાહ્મણ બાળ, હતો બ્રાહ્મણ બાળ. એટલે બાળપણમાં પોતાના મા બાપે ગાયત્રી તો શીખવાડી હતી અને કહ્યું હતું બેટા ગાયત્રી કામધેનુ છે. પણ સમય સંજોગો સંગ ખોટો થાય, યાદ રાખજો, સંગ ખોટો થાય તો માણસનું જીવન બરબાદ થઈ જાય. એમ આ ભાઈનો આ દીકરાનો પણ સંગ ખોટો થયો, નાની મોટી ચોરી કરતા મોટી ચોરી કરવા લાગ્યો, મોટી ડકૈતી કરવા લાગ્યો અને પકડાઈ ગયો. જેલમાં પુરાયેલો હતો, કેદી હતો. પણ આજે સંજોગો વસાદ ભગવા કપડાં પહેર્યા અને આજે એવી બાઈ મળી ગુરુ ભક્તિમાં લીન બનનારી અને આજે એના ઘરે આવી ગયો. કોઈક પુણ્ય પડે અને એના કારણે આજે કેટલાય દિવસનો ભૂખ્યો હતો. પેલી બાઈએ ગરમ ગાયનું દૂધ કરીને આપ્યું, ગરમ ગરમ ગાયનું દૂધ પીધું છે. હૃદયમાં ઠંડક થઈ. કેટલાય વર્ષો પછી આજે ગાયના દૂધ મળ્યા. પેલો તો એટલો ખુશ થયો, પણ બ્રાહ્મણ બાળ હતો ને, હૃદયમાંથી આશીર્વાદ નીકળ્યા, બેટા તારી બધી મનોકામના પૂરી થાઓ. પેલી બાઈએ કહ્યું કે ગુરુજી મારે તો આજે દીક્ષા લેવાની છે, આજે મને ગુરુ મળ્યા, આજે ગુરુ પૂનમનો દિવસ એટલે મારું તો બધું સફળ થઈ ગયું. હા બેટા જરૂર. પણ પેલાને યાદ આવ્યું કે દીક્ષા આપે ને તો દક્ષિણા મળે,
પાછું યાદ આવી ગયું, દીક્ષા આપીએ તો દક્ષિણા મળે, એટલે એને પોતાને રોકી ન રખ્યો, રોતી રોકી ન શક્યો ને એને કહ્યું કે તને દીક્ષા તો આપું પણ તારે દક્ષિણા આપવી પડે, તારા ઘરમાં તો કાંઈ દેખાતું નથી, આ તો નાની સરખી ઝૂંપડી છે. એટલે પેલી બેને કહ્યું, અરે નહીં નહીં ગુરુજી, મારા બાપાના ઘરેથી આપેલી ઘણા બધા દાગીના છે, પણ એ દાગીનાનો ડાબડો તો મેં ડામણચિયામાં મૂકેલો છે, તમને બતાવું. એમ કરીને એને તો પહેલાના જમાનામાં ખબર ને ગોદડા ડામચિયામાં મૂકે અને એમાં બધું સંતાડીને રાખે, અને તો ડામચિયું ખોલ્યું ને એમાં ગોદડા નીચેથી ડાબડો કાઢ્યો અને ગુરુજીની સામે મૂકી દીધો, અને ગુરુજીએ જ્યાં ઘરેણા જોયા ને ગુરુજીની દાનત પાછી. હવે આટલી છેલ્લી વાર, હવે નહીં કરું હે ભગવાન, હવે છેલ્લી વાર, હવે કાંઈ નહીં કરું, પણ આજનો દિવસ સફળ થઈ જાય બસ. એને ભગવાનને પ્રાર્થના કરી અને પેલી બાઈએ પૂછ્યું, ગુરુજી પ્રસાદ તો લેવાના ને? હા બાઈ, હા બેન, તું જે બનાવે તે. કેટલાય દિવસનો ભૂખ્યો હતો, તું જલ્દી બનાવ. અને પેલી બેને તો ગુરુજીની સાથે વાતો કરતી જાય ને પ્રસાદ તૈયાર કર્યો અને ગુરુજીને સરસ પ્રસાદ જમાડ્યો, થાળી પીરસી દીધી, જાત જાતની વાનગી ફટાફટ બનાવી દીધી, સરસ મજાનો પ્રસાદ શેક્યો, તૈયારી બધી એને કરી દીધી હતી. આગળથી એને ભરોસો હતો કે મને ગુરુજી મળશે. ગુરુજીને પ્રસાદ લેવડાવ્યો અને પછી એમાંથી થોડોક પ્રસાદ એને લીધો. બસ આજે મારા પારણા થયા, ચાર દિવસના, પાંચ દિવસની ભૂખી મને ગુરુજી મળ્યા. ખુશ ખુશ થઈ ગઈ, ગુરુજી હવે તમે પ્રસાદ લીધો છે, થોડી વાર આરામ કરો. હા બેન. અને ગુરુજી પલંગમાં સૂઈ ગયા અને બેને દરવાજો આડો કર્યો અને દરવાજાનો બંધ કરીને બેન ઉમરામાં બેઠા. ઉમરામાં બેઠી બેઠી ગુરુજીનું સ્મરણ કરે અને દૂર દૂર નજર કરી તો પોલીસને જોઈ. પોલીસ ગામમાં આવી હતી અને બાતમી મળી હતી કે આ ગામમાં એક ખૂની, એક કેદી સંતાયો છે અને એને શોધવાનો છે. એટલે પોલીસ બધી, પાંચ છ પોલીસ હતી, ઘરમાં પેસે, ઘરમાં જાય, ખંખોડે ને પાછો નીકળે, બીજા ઘરમાં જાય ને પાછા નીકળે, ત્રીજા ઘરમાં જાય પાછા નીકળે, એમ શોધતા શોધતા પોલીસ પેલા બેનના ઘર પાસે આવી. પેલા બેનના ઘર પાસે આવીને પોલીસે કહ્યું કે બેન આ તમારું ઘર છે? તો કે હા. તો કે ખોલો. ના ખોલાય. અરે ખોલો કહું છું, એક મોટો ખૂની, એક મોટો કેદી ફરાર થઈ ગયો છે ને એને શોધવા અમે નીકળ્યા છે, અમને પૂરી બાતમી મળી છે કે આ ગામમાં સંતાયો છે, તમારા ગામ ઘરમાં હશે ને તો તમને રાત્રે પૂરા કરી નાખશે. પેલી બાઈએ કીધું, પણ એવું બને જ નહીં, તમે ચિંતા ના કરો. કેમ? તો કે મારા ઘરમાં મારા ગુરુજી સુતા છે, એટલે મારા ઘરમાં કાંઈ ચોર પેસે નહીં. એટલે પેલા પોલીસવાળા વિચાર કરવા માંડ્યા કે ઓ, તમારા ઘરમાં ગુરુજી છે? તો કે હા. અને પેલા એ આ ચર્ચા થતી જો સાંભળી એટલે દરવાજાની તિરાડમાંથી જોયું કે આ વાતો કોની સાથે કરે છે આટલી બધી. એટલે પેલા એ જોયું તો પોલીસ, હવે ફફડાટ ઊભો થયો કે તો પોલીસ, પાછળ કોઈ દરવાજો નથી, આ એક જ દરવાજો છે, આમાંથી જ જવાનું છે, આમાંથી આવવાનું છે, અને પોલીસ અંદર જો આવી તો પકડાઈ ગયા, હવે તો કાળા પાણીની સજા, હવે શું કરવું? એ તો બરાબર મોઢે માથે ઓઢીને સૂઈ ગયો અને હવે તેને યાદ આવ્યું કે મારા બાપાએ મને કહ્યું હતું કે અણીના સમયે કાંઈ ન મળે તો ગાયત્રી મંત્રનું રટન કરજે, માં ગાયત્રી જરૂર તને પ્રેરણા આપશે. એ તો સુતા સુતા ગાયત્રી મંત્ર રટવા લાગ્યો, ગાયત્રી મંત્રનું સ્મરણ કરવા લાગ્યો, ગાયત્રી મંત્ર બોલવા લાગ્યો કે માં મને બચાવી લે, હવે હું ક્યારે કશું નહીં કરું, હવે હું આ રસ્તે નહીં ચાલુ. એ તો માનું સ્મરણ કરવા લાગ્યો, બરાબર મંત્ર રટન કરવા લાગ્યો. અને આ બાજુ પોલીસને એમ થયું કે હલે આપણે દંડા લઈને ફરિયાદ કરવાનું, લોકોને દંડા ફટકાર્યા કરવાના, ક્યારે ગુરુ પૂનમ આવે છે ને ક્યારે જાય છે ખબર પડતી નથી, અને આ બેન તો એના ઘરમાં ગુરુજી સુતા છે અને આપણે આટલે આવ્યા ને ગુરુજીના દર્શન ન કરીએ તો ચાલે? એટલે પેલા પોલીસે પેલા બેનને કહ્યું કે બેન એમ કરો ને કે અમને ગુરુજીના દર્શન કરાવી દો ને. એટલે પેલી બેન કે ગુરુજીના દર્શન કરાવો ને. પેલા એ સાંભળ્યું, દર્શન કરવાના? હવે તો આ અંદર આવશે, હવે શું થશે? હવે તો પછી હે બીપી વધવા માંડી, હવે શું થશે? એને તો પગ ખુલ્લા કરી દીધા અને બરાબર મોઢે માથે ઓઢી દીધું અને સૂતો સૂતો ગાયત્રી મંત્રનું રટન કરવા લાગ્યો. ધીમે રહીને દરવાજો ખોલ્યો અને દરવાજાનો અવાજ આવ્યો ને ચડ ચડ થયું અને પેલાના તો હૃદયમાં આમ ફાટ પડવા માંડી કે હવે શું થશે. દરવાજો ખોલ્યો, પોલીસ ધીમે રહીને અંદર આવ્યા
અને ગુરુદેવને સુતેલા જોયા એટલે કાંઈ પણ બોલ્યા વિના પોલીસે ગુરુના ચરણમાં વંદન કર્યા, જય હો ગુરુદેવ જય હો. ગુરુજીએ પોલીસે ગુરુજીના વંદન કર્યા, ચરણોમાં વંદન કર્યા અને યાદ કર્યું કે હારું બધાના ખિસ્સામાંથી આપણે પૈસા પડાવ્યા કરે, આજે ગુરુ પૂનમ છે કઈ મૂકો જ ખરા. એટલે પાછા બધાએ ખિસ્સામાંથી કોકે 100, કોકે 500, કોકને 1000 મૂકી ખરા. દર્શન કર્યા ને પાછા દક્ષિણાએ મુકતા ગયા ને પછી બહાર નીકળ્યા, અને જેવા બહાર નીકળ્યા ને બેને દરવાજો બંધ કર્યો ને ગુરુજી ઉભા થયા, દક્ષિણા હતી લીધી, ખિસ્સા મૂકીને પાછા સુઈ ગયા. સાંજ પડી, પોલીસ દૂર ગઈ એટલે પેલા બેને દરવાજો ખોલ્યો. ગુરુજીએ પૂછ્યું કે બેન કોઈ આવ્યું હતું? તો કે હા ગુરુજી, પોલીસ આવી હતી, ગામમાં છે ને કોઈ ચોર બેઠો છે, એને શોધવા આવી હતી. હા, જમાનો બહુ ખરાબ છે, જમાનો બહુ ખરાબ છે. ગુરુજી દૂધ બનાવી દેવું? હા બેટા બનાવી દે. ગુરુજીને દૂધ પીવડાવ્યું, જરાક અંધારું થવા આવ્યું એટલે ગુરુજીએ કહ્યું કે બેટા હું જાઉં. અરે ગુરુજી દીક્ષા લેવાની. ગુરુજી કે હવે જો વધારે રોકાયા તો માર્યા. એટલે ગુરુજીએ કહ્યું કે બેટા દીક્ષા લેવી હોય ને તો રાત્રે 12 વાગે આપું છું. તો કે 12 વાગે તો 12 વાગે, પણ આજે મારે દીક્ષા જોઈએ. પણ હું તો પેલા વડ નીચે બેઠો છું, જ્યાં કુવાવાળું ખેતર છે ત્યાં છું. તો કે હું ત્યાં આવીશ, પણ મને દીક્ષા જોઈએ. તો કે ભલે, તો 12 વાગે ત્યાં આવજે. ગુરુજી તો નીકળી ગયા, લપાતા છુપાતા પોતાની જગ્યાએ જઈને બેસી ગયા. આ બાજુ ઘરવાળા આવ્યા, સાંજ પડી, આખા દિવસ કામ કર્યું એટલે સ્વાભાવિક છે કે ભાઈ થાકી ગયા હોય. બેને આજે તો ગરમ પાણી કરી દીધું કે તમે સરખી રીતે નાહી લ્યો, થાક ઉતરી જાય. નાહી લે ને થાક ઉતરી જાય એટલે ભૂખ સારી લાગે. અને બેને ગરમ ગરમ રોટલી, સવારે ગુરુજીનો પ્રસાદ શીરાનો તો હતો જ, અને સરસ ખવડાવ્યું, ગરમ રોટલી આપી એટલે 2 રોટલી વધારે ખવાઈ. અને વધારે ખવાય એટલે શું થાય? હા, ઊંઘ આવે. અને ભાઈ તો કે હવે તો થાક્યો છું, ખાઈ પણ લીધું છે વધારે એટલે મારે તો સુઈ જવું છે. પેલા બેન કે તો હું એમ જ કહું છું કે તમે હવે સુઈ જાઓ. અને ભાઈ સુઈ ગયા એટલે બેને ધીમે રહીને ડાબડો કાઢ્યો. બરાબર 11 વાગ્યા એટલે બેન બહાર નીકળ્યા, દરવાજો ઢાંક્યો અને બહાર નીકળ્યા. ને એકલી અટુલી આજે ગુરુ પાસે દીક્ષા લેવા માટે દોડી છે. ગુરુ પ્રત્યેની લગન જ્યારે લાગે ને ત્યારે એને બીજું કાંઈ ના સૂજે. અને તો ગઈ ચાલતી 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 કુવા પાસે, ખેતરમાં જે કુવો છે ત્યાં પહોંચી, જઈને જોયું. પૂર્ણિમાની રાત છે ને એટલે પ્રકાશ છે. ગુરુજી વડના ઝાડ નીચે બેઠેલા છે. ગુરુજી પાસે જઈને બેસી ગઈ. ગુરુજીએ જોયું કે આવી છે એટલે તો જપ કરવા માંડ્યા, આંખો બંધ. થોડી વાર રહે થઈ અને આંખો ખોલી, બેટા તું આવી ગઈ? તો કે હા ગુરુજી આવી ગઈ. દક્ષિણા લાવી? હા ગુરુજી, આ ડાબડો આખો લઈને આવી છું. તો બેટા તું એમ કર, તારા હાથે પેલી ઝોલીમાં મૂકી દે. એટલે ગુરુજીએ એના હાથે ઝોલીમાં ડબડો મુકાવી દીધો. અને પછી ગુરુજી વિચાર કરે કે મને ઓળખનારા એકલી જ છે, બીજા કોઈએ મને ગામમાં જોયો નથી. અને કદાચ પકડાઈ જાવ તો આ સાક્ષી પૂરે, તો મને કાળા પાણીની સજા થાય. હવે આ કાંટો દૂર કરવો પડે. એટલે ગુરુજીએ વિચાર કર્યો કે આ કાંટાને દૂર કરવો પડે. એટલે ગુરુજીએ પૂછ્યું, બેટા નાઈને આવી છો? ના ગુરુજી, તમે ક્યાં કીધું તું કે નાઈને આવજો? સારું બેટા, મારી યોગ માયાથી, મારી યોગ વિદ્યાથી હું તને આ કુવામાં સ્નાન કરાવી દઈશ. એમ કરીને ગુરુજીએ કહ્યું કે તું કુવા પાસે ઊભી રહે. અને પેલી બાઈ તો બિચારી ભોળી કુવા પાસે જઈને ઊભી રહી. અને પાછળથી ગુરુજી ગયા અને જ્યાં ધક્કો માર્યો ને ગુરુજીનું સ્મરણ કરતી પેલી બાઈ કુવામાં પડી. હે પ્રભુ રક્ષા કરજે. અને ત્યાં તો ચતુર્ભુજ શ્રી હરિ નારાયણ કુવામાં પ્રગટ થયા અને એના હાથમાં પેલી બાઈને પકડી લીધી છે અને એક ક્ષણમાં લઈ અને એ બાઈને બહાર મૂકી દીધી. એ બાઈને બહાર મૂકી, એક જ ક્ષણમાં ઘટના ઘટી ગઈ. અને ત્યાં તો દૈદીપ્યમાન પ્રકાશ કુંજ રેલાવા લાગ્યો છે. ભગવાન શ્રી હરિ ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયેલા છે. અને ભગવાને પેલી બાઈને કહ્યું કે બેટા, એક બાજુ પેલા ગુરુ ઉભા છે, એક બાજુ પેલી બાઈ ઉભી છે અને વચ્ચે ભગવાન ઉભા છે. બોલ બેટા, આ ગુરુ કહે તને ધક્કો મારી દીધો, એને શું સજા કરું? બોલ બેટા, એને શું સજા કરું? પેલી તો ભગવાનના દર્શન કરીને એકદમ સ્થિર થઈ ગઈ. વાહ,
प्रभु ना चरणों मा ओम नमो स्तनंताय सहस्त्र मूर्तये सहस्त्र पादा क्षिशरोरु बाहवे सहस्त्र नामने पुरुषाय शाश्वते सहस्त्र कोटि युग धारिने नमः। भगवान ने बे हाथ जोड़ी ने उभी रहेली बाई भगवान ना मुखमाथी निकलता शब्दों ने सांभळे भगवान ने बे चार वक्त कहेवू पड्यू के अरे कहे अने शू सजा करू। त्यारे पेली गामडानी घोड़ी बाई जेने गुरु नो महिमा जाण्यो हतो एने तो भगवान ने कह्यू गुरु गोविंद दोनो खड़े, गुरु गोविंद दोनो खड़े किसको लागू पाई, बलिहारी गुरुदेव की जिन गोविंद दियो बता, बलिहारी गुरुदेव की जिन गोविंद दियो बता। हे प्रभु आ तो मारा गुरुदेव, एना कारणे तो आजे मने चतुर्भुज श्री हरि नारायण प्रभु आपना दर्शन थया। गुरु न होय तो गोविंद न मळी शके, माटे मने पहला वंदन हूँ मारा गुरुजी ने करू। एने कोई शिक्षा न होय प्रभु, एने कोई शिक्षा न होय। त्यारे भगवान स्वयं कहे बेटा बस तारी गुरु भक्ति सफल थई गई, बाकी आ तो चोर लुटारा ना रूपे तारा घरे में एने मोकल्यो हतो, परंतु आजे तारी गुरु भक्ति नी प्रगाढ़ता ने जोई अने आजे हूँ खुश थयो छे बेटा मांग। अने त्यारे ए गामडानी अभन बाई कहे के हे प्रभु तमे आपवा मांगता होय तो हूँ तो जानती नथी के आ कोण छे, हूँ तो मारा गुरु ना रूपे एने जोयो छे, पण आपवा मांगता होय तो एने साचा अर्थमां साचो सदगुरु बनावो अने एना द्वारा संसारना जीवोनुं कल्याण करावो। त्यारे भगवान ना शरीर माथी एक किरण निकले अने पेला गुरु ना शरीर नी अंदर एक किरण समाय जाए, एना तमाम तमाम जन्मो जन्मांतर ना दोषो धोवाया अने एक सदगुरु ना रूपे ए चाली निकलनारो एक महान संत बन्यो, सदगुरु बन्यो अने तेने हजारो लाखो करोड़ो ना जीवो ना उद्धार कर्या। एटले तो कहेवाय जिस दिन गुरु जी तेरा दर्शन होगा उस दिन सफल मेरा जीवन होगा, जिस दिन गुरु जी तेरा दर्शन होगा उस दिन सफल मेरा जीवन होगा, तन मन धन गुरु जी को अर्पण सौभाग्य छे गुरुजी तो छे ने। गुरु को
भाव से प्रेम से વહેતી રહે મંગલ ભાવના સાથે આજના વાણી પુષ્પને સદગુરુ ચરણમાં અર્પણ કરી અહીંયા કથાને આપણે વિરામ આપીએ.